નમસ્કાર, જેલેસ ટીમમાં આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. આગળ વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. શાસ્ત્રોમાં ઘુ એટલે અંધકાર અને રૂ એટલે તેનો નિરોધક, મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ ગુરુ શબ્દનો અર્થ છે. ઘુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર ગુરુ. એક જીવનશિલ્પી મહાપુરુષ છે જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે. ગુરુ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે. ગુરુ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. મનુષ્યનો પ્રથમ ગુરુ, મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા, પછી અને શિક્ષિત કરનાર શિક્ષક. ગુરુનું સ્થાન વિશિષ્ટ છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. ગુરુ બિન નહીં, જ્ઞાન ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગરના બેરણા રોડ પર આવેલા આયશ્રી કોડિયારધામમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રુવ મારી, ZSTV હિંમતનગર.